हेलो विद्यार्थी मित्रों, हूँ भूमिका चौधरी स्टडी सफरना प्लेटफॉर्म पर तमने बधाने आवकारू छू। विद्यार्थी मित्रों, धोरण 10 नी अंदर विज्ञान विषयनी निदान कसोटी के जे जुलाई 2021 એટલે કે અત્યારે લેવાઈ રહી છે એની અંદર વિભાગ એનું સોલ્યુશન ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ। આજના વિડિયોની અંદર આપણે જોઈશું વિભાગ બી નું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી જે છે એ 18 માર્ક્સનો છે। ટોટલ 9 પ્રશ્ન આપણે લખવાના છે અને દરેક પ્રશ્નના 2 માર્ક્સ છે। વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશનનું શરૂઆત કરતા પહેલા હું તમને જણાવી દઉં કે જો વિભાગ એ નું સોલ્યુશન તમે નથી કર્યું અને તમને એ વિડિયોની જરૂર છે તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એનું સોલ્યુશન તમારે જોઈ લેવું। અને બીજું કે ચેનલની અંદર તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી કરીને વિભાગ સી અને ડીનું સોલ્યુશન જ્યારે પણ મૂકવામાં આવે એની નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે। ચલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ વિભાગ બીનું સોલ્યુશન। ફર્સ્ટ ઓફ તો કે નીચે પૈકી કોઈ પણ 9 પ્રશ્નોના 40-50 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ જવાબ લખો। મતલબ શું કરવાનો છે, 40-50 શબ્દોની અંદર જવાબ લખવાના છે। દરેક પ્રશ્નના 2 માર્ક્સ છે અને 9 પ્રશ્ન આપણે લખવાના છે। ફર્સ્ટ પ્રશ્ન જોઈએ, દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? તો ઉત્તર આપણો આવશે, જવાબ શું આવે છે જોઈએ। દ્રવ્યના કણોમાં લાક્ષણિકતાઓ નીચે મુજબ જોવા મળે છે। પહેલી લાક્ષણિકતા છે, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે તે ગતિજ ઊર્જા ધરાવે છે। બીજી લાક્ષણિકતા, તાપમાન વધતા કણોની ગતિજ ઊર્જા વધે છે। થર્ડ લાક્ષણિકતા, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે। અને ફોર્થ લાક્ષણિકતા, દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણને ક્વેશ્ચન 2 માર્ક્સની અંદર પૂછે છે તો એના આપણે 4 જ પોઈન્ટ લખવાના છે। વધારાનું લખાણ લખવાથી માર્ક્સની અંદર કોઈ ફેરફાર પડતો નથી, તો આપણે જેટલા માર્ક્સ એ પ્રમાણે ક્વેશ્ચન લખવાનો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રશ્ન નંબર 6, પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન નંબર 6 ને આમ જોઈએ તો પ્રશ્ન નંબર 2, વિભાગ બી નો પ્રશ્ન નંબર 2, મિશ્રણ એટલે શું તેના ઉદાહરણ આપો। હવે મિશ્રણની સૌ પ્રથમ આપણે વ્યાખ્યા લખવાની થશે, તો મિશ્રણ કોને કહીશું, બે અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે। આ શું છે, મિશ્રણની વ્યાખ્યા છે। ત્યારબાદ ઉદાહરણ જોઈએ, દૂધ એ પાણી ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે। બીજું ઉદાહરણ છે, દરિયાનું પાણી એ ખનિજો અને માટીનું મિશ્રણ છે। ત્યારબાદ આપણે પોઈન્ટ લખીશું, મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે, આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી। મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન 1 અને 2 વિભાગ બી નો કમ્પ્લીટ થયો છે। પ્રશ્ન નંબર 3 જોઈએ, યોગ્ય જોડકા જોડો, વિભાગ 1 છે એની અંદર તત્વ આપેલા છે અને વિભાગ 2 છે એની અંદર સંજ્ઞા આપેલી છે, આપણે જોડકાને જોડવાના છે। તો જો ફોસ્ફરસ સામે આપણો જોડકું જે છે એ સી જવાબ આવશે ઉત્તરની અંદર, સિલ્વર તો એની સામે ડી ઓપ્શન આવશે, આયર્ન છે તો એની સામે આઈ, અને એટલે કે એ ઓપ્શન, અને લેડની સામે બી। અહીંયા આપણો પ્રશ્ન નંબર 7 અને વિભાગ બી છે એનો 3 નંબરનો પ્રશ્ન પણ કમ્પ્લીટ થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ, તફાવતના બે બે મુદ્દા આપો, ઝડપ અને વેગ, વેગ અને ઝડપનો તફાવત લખવાનો છે। ફર્સ્ટ છે ઝડપ, તો ઝડપની અંદર પદાર્થ એકમ સમયમાં કાપેલ અંતરને પદાર્થની ઝડપ કહે છે। જ્યારે વેગ કોને કહીશું, પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે। ઝડપ એ અદિશ રાશિ છે, જ્યારે વેગ છે એ સદિશ રાશિ છે। ઝડપ છે તો એને સૂત્ર શું થશે, ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો સમય, જ્યારે વેગનું સૂત્ર શું થશે, વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા
સમય. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તફાવતના બે બે મુદ્દા આપો, પરમાણ્ય ક્રમાંક અને પરમાણ્ય દળાંક. મસ્ત પ્રશ્ન છે. જુઓ, પરમાણ્ય ક્રમાંક અને પરમાણ્ય દળાંક. પરમાણ્ય ક્રમાંકને કહીશું તો કે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા કેન્દ્રની આસપાસ કક્ષાઓમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને તત્વનો પરમાણ્ય ક્રમાંક કહે છે. જ્યારે પરમાણ્ય દળાંક કોને કહે છે તો કે તત્વના પરમાણુમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને તત્વનો પરમાણ્ય દળાંક કહે છે. હવે પરમાણ્ય ક્રમાંકને ઝેડ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, જ્યારે પરમાણ્ય દળાંક છે એને આપણે એ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. પરમાણ્ય ક્રમાંક છે એના તત્વના પરમાણુઓ સમસ્થાનિકોનો પરમાણ્ય ક્રમાંક બદલાતો નથી. એટલે કે તત્વના પરમાણુની અંદર સમસ્થાનિકોની અંદર પરમાણ્ય ક્રમાંક બદલાશે નહીં. જ્યારે તત્વના પરમાણુઓના સમસ્થાનિકોનો પરમાણ્ય દળાંક જુદો જુદો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ કે ડસ્ટ બહાર આવે છે, તો એ સમજાવો કેમ બહાર આવે છે. તો કાર્પેટ પ્રારંભમાં જ્યારે ટીંગાડેલી હોય કે લટકાડેલી હોય ત્યારે તેમાં ધૂળના રજકણો સ્થિર અવસ્થામાં હોય છે. હવે જ્યારે લાકડી વડે તેને ફટકારવામાં આવે ત્યારે જાજમ ગતિમાં આવે છે, પણ તેનામાં ધૂળના રજકણો પર કોઈ બાહ્ય બળ લાગતું ન હોવાથી તેઓ જડત્વના ગુણધર્મોને લીધે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. પરિણામે ધૂળના રજકણો જાજમમાંથી બહાર નીકળે છે અને જમીન પર પડે છે. આ શું છે, એનું કારણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શિંબી કુળની વનસ્પતિઓના ઉછેર માટે નાઇટ્રોજનયુક્ત ખાતર ઉમેરવા જરૂરી નથી, તો એનો આન્સર લખવાનો છે. શિંબી કુળની આન્સર જોઈએ. શિંબી કુળની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરતા રાઇઝોબિયમ બેક્ટેરિયા ઓલરેડી હાજર છે. બેક્ટેરિયા વિશિષ્ટ પ્રકારની સંરચના મૂળ ગંડિકા બનાવે છે. મૂળ ગંડિકામાં આ બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી વનસ્પતિને નાઇટ્રેટ નાઇટ્રાઇટ સરળતાથી પ્રાપ્ત કરાવે છે. માટે એ કારણના લીધે જ શિંબી કુળની વનસ્પતિઓ છે એ કુદરતી રીતે નાઇટ્રોજન પ્રાપ્ત કરતી હોવાથી તેમના ઉછેર માટે નાઇટ્રોજનયુક્ત ખાતર ઉમેરવા જરૂરી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જીવન માટે પાણીની આવશ્યકતા કેમ છે, કયા કારણે પાણીની આવશ્યકતા છે. તો જીવન માટે પાણીની આવશ્યકતા એક છે, પહેલું કે સજીવ કોષો કે શરીરમાં થતી બધી જ જૈવિક ક્રિયાઓ પાણીની હાજરીની અંદર થાય છે. બીજો પોઈન્ટ છે, જીવન માટે અગત્યના પદાર્થો પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં સજીવ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી વહન પામી શકે છે. થર્ડ પોઈન્ટ કે બધા સજીવોએ જીવિત રહેવા માટે પાણીની નિયત માત્રા જાળવી રાખવી જરૂરી છે. અને ચોથું કે જળચર સજીવોના વસવાટ માટેનું માધ્યમ પાણી છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો પાણીની આવશ્યકતાને લઈને તમે ધારો એટલા મુદ્દા બનાવી શકો છો, પણ અહીંયા આપણને બે માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછ્યો છે તો આપણે માત્ર ચાર જ મુદ્દા લખવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભૌતિક અને રાસાયણિક ફેરફારો બે બે ઉદાહરણ દ્વારા સમજાવો. તો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર આપણે અલગ પાડવાના છે તફાવતની જેમ. જો ફર્સ્ટ ઓફ આપણે વ્યાખ્યા લખીશું તો કોને કહીશું ભૌતિક ફેરફાર. જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તે ફેરફારને આપણે શું કહીશું, ભૌતિક ફેરફાર. જ્યારે રાસાયણિક ફેરફાર કોને કહીશું, જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક સંગઠન બદલાતું હોય તે ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહીશું. હવે આપણે લખવાના છે એના એક્ઝામ્પલો. આ ફેરફાર કાયમી નથી, એટલે કે ભૌતિક ફેરફાર કાયમી નથી, પરંતુ રાસાયણિક ફેરફાર કેવો છે, કાયમી છે. ત્યારબાદ આપણે એક એક વ્યાખ્યા લખી છે કે જેમ પાણી છે અને ગરમી આપે એટલે શું થાય કે પ્રવાહી સ્વરૂપમાં આવે. બરફ હોય એને ગરમી આપે એટલે પ્રવાહી બને, અને એને ગરમી આપી હજી પણ તો એ વાયુ સ્વરૂપ એટલે કે વરાળ સ્વરૂપમાં ફેરવાય, તો એની અંદર શું થાય, તમે પાછો ઠંડો પાડો એટલે પાણી એ બની શકે, હજી ઠંડો પાડો તો શું થઈ શકે, એ
ઘન એટલે કે બરફ પણ બની શકે, એટલે આ ફેરફાર છે કાયમી નથી, તમે આની અંદર ફેરફાર કરી શકો છો. પણ ધારો કે તમે કોપર કાર્બોનેટ છે એને ગરમ કરો છો તો શું બને છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનશે. હવે પાછો એ જ કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડને મિશ્ર કરીને તમે કેલ્શિયમ કાર્બોનેટ બનાવી શકશો નહીં. કાર્બન ડાયોક્સાઇડ ને કેલ્શિયમ ઓક્સાઇડને મિશ્ર કરીશું તો પાછો કેલ્શિયમ કાર્બોનેટ બનશે ખરા, એ જ કાર્બન ડાયોક્સાઇડ દ્વારા નહીં બને. તો આ ફેરફાર કાયમી છે, જ્યારે આ ફેરફાર કાયમી નથી તમે એમાં ફેરફાર લાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા વિભાગ બીનું સોલ્યુશન પણ કમ્પ્લીટ થાય છે. જો તમારે વિભાગ સી અને ડીનું પણ સોલ્યુશન જોઈએ છે તો તમે કોમેન્ટ સેક્શનની અંદર લખી શકો છો. અને બીજું કે ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કે જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. ચલો, થેન્ક્સ ફોર વોચિંગ, મળીશું નેક્સ્ટ વિભાગ સીની અંદર.